नमस्कार विद्यार्थी मित्रों, ये अभ्यास द लर्निंग एप पर तमारो हार्दिक स्वागत छे। आवती काले आपड़ी छे ऑडिटिंग नी एग्जाम, ऑल द वेरी बेस्ट। पहला तो बद्दाने पण सौथी महत्वनो मुद्दो मारे तमने विद्यार्थी मित्रों सेपरेटली एक वीडियो आपवानो छे आजनो, के जेना अंदर आपणे डिस्कशन विद्यार्थी मित्रों करवाना छे मात्र ने मात्र मार्च एटले के आपणो 2024 ना पेपर ना एमसीक्यू अने आनी आगळ ऑक्टोबर नवेम्बर 2023 नो पेपर ना एमसीक्यूज जेनी माटे सेपरेटली वीडियो बनावु छु। विद्यार्थी मित्रों आपणे जे आगळ एमसीक्यू ना वीडियो बनावेला छे तेनी अंदर फ्रेंड्स आ बधा सवालो आवी ज गया छे, पण घणा बधा स्टूडेंट नी रिक्वेस्ट हती के ना सर तमे तेनी माटे एक सेपरेटली वीडियो बनावीने आपो। तो विद्यार्थी मित्रों स्टूडेंट नी एक स्पेशल रिक्वेस्ट उपर आपणे वीडियो बनावा जई रह्या छे, तो फ्रेंड्स थोड़ू रेपिडली लईश केम के ऑलरेडी कम्प्लीट करी दीधा छे, खाली जोवानुं ज छे आपणे। तो चलो विद्यार्थी मित्रों स्टार्ट करवा जई रह्या छे आपणे। सौथी पहेलू पेपर कयुं छे 2024 फेब्रुआरी मार्च नुं। नफो ओछो दर्शावाना बे कारणो आपो, बे नहीं तमने 20 कारणो खबर हशे भाई। बे कारणमां लखी दो, कर ओछो भरवो होय तेनी माटे भाई, आपणा जे कर्मचारीओ छे तेना पगारमां वेतनमां वधारो न करवो होय त्यारे, कोई पण प्रकारनी तमारे छूपी अनामतो ऊभी करवी होय तेनी माटे, नवा हरीफोने आपणे आववा न देवा होय, तेमनो प्रवेश न થવા દેવો હોય, તો તેની માટે આ વસ્તુથી ઘણા કારણોથી આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા, તો ઓછો નફો દર્શાવીએ છે। ઓડિટિંગના અન્ય ઉદ્દેશોમાંથી કોઈ પણ એક ઉદ્દેશ્ય લખો ભાઈ। નૈતિક અંકુશ સૌથી બેસ્ટ, કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ રાખો, આ અન્ય શું છે તેનો ઉદ્દેશ્ય છે। પ્રાઇમરી પણ નથી, ગૌણ પણ નથી, અન્ય ઉદ્દેશ્ય। ઊંડાણપૂર્વક ઓડિટ એટલે શું એક વાક્યમાં સમજાવો, શરૂઆતથી લઈને ક્યાંથી, શરૂઆતથી અંત સુધીની તલસ્પર્શી તપાસ, પણ કોની, શરૂઆતથી અંત સુધીની વ્યવહારોની તલસ્પર્શી તપાસ એટલે ઊંડાણપૂર્વક ઓડિટ। આંતરિક ઓડિટરનો અહેવાલ કોને આપવાનો છે, બધાને ખબર છે ભાઈ, સંચાલકોને આપવાનો છે। કોને આપવાનો હોય, સંચાલકોને। ખાસ આમનોનમાં કયા પ્રકારના વ્યવહારો લખવામાં આવે છે ફ્રેન્ડ્સ, આ હું તમારી પાસેથી આશા રાખું છું કે તમે આનો જવાબ મને કહેજો, બરાબર છે। તો ચાલો પાંચમો એક એમસીક્યુ તમારે મને કહેવાનો છે, આ એક ખાલી જગ્યા કમેન્ટ જરૂર કરજો હા ભાઈ। ચાલો, ધંધાના બધા વ્યવહારોની મૂળ નોંધમાંથી કરેલી નોંધોથી માંડીને કાચા સરવૈયા સુધીની તપાસ એટલે એને શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો, તો તેને આપણે કહેશું આપણી નિત્ય તપાસ। તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહી એટલે શું થાય, ઓડિટ કાર્યક્રમ। વાઉચિંગ એ ટેકનિકલ પદ છે જે કોઈ વ્યવહારોનું સમર્થન કરતા અને પ્રમાણિત કરતા દસ્તાવેજો પુરાવાઓની તપાસનો ઉલ્લેખ કરે છે। આ વ્યાખ્યા કોની છે, તો કે સર ઓડિટિંગની વ્યાખ્યા છે આ। જોતા જોતા 8 એમસીક્યુ સોલ્વ કરી લીધા। ઓડિટિંગ શબ્દ કોના ઉપરથી આવેલો છે, અડાયર પરથી, AUDIRE। તમને એમસીક્યુમાં પૂછી પણ શકે કઈ ભાષાનો છે, તો લેટિન શબ્દ છે। કયો છે ફ્રેન્ડ્સ, લેટિન શબ્દ છે। તો ચલો આગળ 10મા એમસીક્યુ તરફ વધશું। નાણાકીય વર્ષ પૂરું થયા પહેલા, શું, નાણાકીય વર્ષ પૂરું થયા પહેલા જે ઓડિટ શરૂ કરી અને ચાલુ રાખવામાં આવે છે, આની વ્યાખ્યામાં જેનો રાસ છુપાયેલો છે, ચાલુ રાખવામાં આવે છે, કયું ઓડિટ કહેવાય, ચાલુ ઓડિટ કહી શકાય। ચાલો એમસીક્યુ આવી ગયા છે આપણા લિસ્ટમાં, આપણે આપેલો જ હતો, સ્ટોકનું મૂલ્ય આ પ્રમાણે હોવું જોઈએ, હંમેશા મૂળ કિંમત અથવા બજાર કિંમત બંનેમાંથી જે ઓછી હોય તેમાં તે પ્રમાણે હોવું જોઈએ। આગળ વધશું ફ્રેન્ડ્સ, ઓડિટિંગની કરોડરજ્જુ કોણ છે, તો કે સર વાઉચિંગ ઓડિટિંગની કરોડરજ્જુ છે। આંતરિક અંકુશનો ઉલ્લેખ કરે છે, કોણ ઉલ્લેખ કરે છે, તો કે સર એક કર્મચારી દ્વારા થયેલું કામ આપોઆપ બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય એ આંતરિક અંકુશ સૂચન આપે છે।
કામકાજના કાગળોનો ઉપયોગ કોના માટે જરૂરી છે? ઓડિટર માટે જરૂરી બને છે, એના માટે લાભદાયી છે. આગળ વધીએ. જો ભાગીદારો ભાગીદારી પેઢી હિસાબોનું ઓડિટ કરાવે તો તેને આપણે સ્વૈચ્છિક ઓડિટ કહીએ છીએ, પોતાની મરજીથી કરે છે. તો ફ્રેન્ડ્સ, જોતા જોતા 15 એમસીક્યુ આપણે અહીંયા પૂરા કરી દીધા 2024 ના પેપરના. હવે આપણે જોવાનું છે ઓક્ટોબર વાળા પાર્ટ ઉપર. ઓક્ટોબર ના પાર્ટ ઉપર આપણે જો જોવા માટે જઈએ તો પહેલો એમસીક્યુ તમારી સામે આવી રહ્યો છે કે ભાઈ નીચેના માંથી કયું વિધાન સાચું નથી. તો આપણે તેનો જવાબ આપવાનો છે. કયું વિધાન સાચું નથી? નામા પદ્ધતિ એક જરૂરિયાત. ચલો, વાત સાચી છે. ઓડિટિંગ કલા અને વિજ્ઞાન બંને, એ પણ વાત સાચી. ઓડિટ એ નાણાકીય અંકુશનું એક ઓજાર છે, વાત સાચી. ઓડિટર નું મુખ્ય કાર્ય હિસાબો તૈયાર કરવાનું. ભાઈ કોણે કીધું? ના, એ કામ હોતું નથી. નીચેનામાંથી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ છે? તો બોલો કઈ ભૂલ આવશે? બે વખત ખતવણી થઈ જવી, કોઈ ખાતે ખોટી રકમની ખતવણી થવી, ચૂકવેલ ભાડા અંગે મકાન માલિક ખાતું ઉધારવું. મકાન માલિક નું ખાતું ઉધાર ન થાય. ઉધાર તો શું થાય? જે ખર્ચનું ખાતું હોય તે ઉધાર થાય, મકાન માલિક તો જમા થાય. તો એ આપણી સિદ્ધાંતના અનુરૂપની ભૂલ છે. આ પણ આપણો કહેલો જ એમસીક્યુ છે. રોકડની ઉચાપત અથવા માલની ઉઠાતરી કર્યા વગર છેતરપિંડી કરવાની રીત કઈ છે? હિસાબી ગોટાળા. શું વાર્ષિક ઓડિટ ચાલુ ઓડિટના ગેરફાયદા દૂર કરે છે? હા, દૂર કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, અથવા ખાલી જગ્યામાં પણ પૂછાય છે. ખાલી જગ્યા એ ખાલી જગ્યાના ગેરફાયદા દૂર કરે છે, આવી રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. તો ત્યારે એવું ના વિચારતા કે આ વસ્તુ તમને સરે કીધી જ નથી, વિચારવા જેવો મુદ્દો છે. ચાલો આગળ વધશું. પાંચમો એમસીક્યુ, યંત્રની ખરીદી એ કેવો ખર્ચ ગણાય? મૂડી ખર્ચ ગણાય. આંતરિક અંકુશ ખાલી જગ્યાનો એક ભાગ છે, આંતરિક નિયંત્રણનો એક ભાગ છે. એટલું સમજજો, આંતરિક નિયંત્રણના બે ભાગ, આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટ. વાઉચર ખાલી જગ્યા સાથે સંબંધિત છે. રોકડની રસીદ હોય, રોકડ ચૂકવણી, ઉધાર વ્યવહારોની રસીદ હોય, ઉપરોક્ત તમામ આવી જશે. વાઉચર બધા સાથે સંબંધિત છે. ઓડિટ કાર્યક્રમ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઓડિટર ઓડિટરના કામકાજના કાગળો 10 વર્ષ સુધી સાચવીને રાખવાના હોય છે. આ વાત કીધી હતી તમને. નીચે પૈકી કયો આંતરિક અંકુશનો પ્રકાર નથી? ભૌતિક, મર્યાદા, યાંત્રિક છે, વ્યક્તિગત નથી. આના ટોટલ 4 પ્રકાર આપણા આવે છે. આંતરિક અંકુશ ખાલી જગ્યા માટે યોગ્ય છે. મોટા કદના એકમો, ભાગીદારી પેઢી, નાના કદ બધા જ માટે જરૂરી છે. આંતરિક ઓડિટરનું મહેનતાણું સંચાલકો નક્કી કરે છે. ઓડિટ પુરાવાઓ મેળવવાની પદ્ધતિ, તપાસ, સમર્થન, પુનઃ ગણતરી બધી જ આવી છે. નીચે પૈકી કઈ ઘસાતી જતી મિલકત છે? તેલના કુવા, કોલસાની ખાણ, પથ્થરની ક્વોરી, બધું જ આવી જશે. ઓડિટિંગની કરોડરજ્જુ કઈ છે? વાઉચિંગ. તો 30 એમસીક્યુઝ તમારા જે છે વિદ્યાર્થી મિત્રો, તે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વ્યવસ્થિત રીતે તમે આનું ગણતરી એટલે કે ધ્યાનમાં એક વખત આ વિડીયો જરૂર જોઈને જજો. ચાન્સીસ પૂરેપૂરા છે ફ્રેન્ડ્સ કે એમસીક્યુ આવશે આવશે અને આવશે જ આમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, મળશું ફરી આપણે લોકો. તમારો ખૂબ ખૂબ આભાર. ઓલ ધ વેરી બેસ્ટ. બધા એક્ઝામ સારામાં સારી આપજો. ઓડિટિંગ કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, વ્યવસ્થિત લર્ન કરીને જજો, વ્યવસ્થિત લખાણ એમાં રાખજો. તમારો ખૂબ ખૂબ આભાર.